ને મિત્રો, સ્ટાફ સિલેક્શન ની અંદર પૂછાયેલ આ સમ ની અંદર એક તમને આકૃતિ આપેલ છે. આપેલ આકૃતિ જુઓ, ચલો જોઈ. આ આકૃતિને ફેરવવાથી કઈ આકૃતિ નહીં રચાઈ શકે? મિત્રો, જ્યારે તમે આવા સમ જુઓ ને એટલે થોડું આમ મનમાં એમ થાય છે કે આમાં શું હશે, પણ મિત્રો એટલું બધું સહેલું હોય છે, પાંચમા છઠ્ઠા સાતમાના વિદ્યાર્થીઓ પણ કરી શકે. ખાલી તમારે જોવાનું શું કે કંઈક બેઝ હશે, બેઝ પકડી લ્યો, કામ પૂરું. જેમ કે તમે આમ વિચારો કે આ ટાઈપના પિલર હોય તો તમે સામે ઉભા હો તો અહીંથી આમ હોય ને અહીંથી આમ હોય, પણ એક ખૂણો છે ને એ આમ ડબલ હોય એવું લાગે. જો આ એક, બે ને ત્રણ અને એક ઉપર, આ ચાર તો આમ બરોબર લાઈનમાં જ છે, પણ એક ખૂણો એવો છે કે ત્યાં વધારાનું એક આપ્યું છે. હવે આવી એક જે કલ્પના છે એને દરેક આકૃતિ સાથે જોડો. જેમ કે જો અહીંયા જોવો છે એક, બે ને ત્રણ, બરાબર. આ જે ફ્રન્ટ સાઈડ છે એની જ વાત કરું છું, તો ફ્રન્ટ સાઈડની સાઈડમાં ખૂણામાં એક વધારાનું છે. જોજો, ફ્રન્ટ સાઈડમાં આવી રીતના ત્રણ છે અને જોજો એક વધારાનું છે. ચલો અહીંયા વિચારો, ફ્રન્ટ સાઈડમાં આ છે પણ ખૂણામાં નથી. જો અહીંયા છે, જો ફ્રન્ટ સાઈડમાં છે અને ખૂણામાં એક છે. ચલો ફ્રન્ટ સાઈડમાં, ફ્રન્ટ સાઈડમાં જુઓ, પાછળના ભાગમાં વિચારો, કારણ કે ફ્રન્ટ સાઈડમાં અહીંયા ત્રણ ડાયરેક્ટ દેખાતા નથી, કારણ કે આમ છે. અથવા તો તમે નીચેથી વિચારો તો આ એક, પછી જો આ જે છે બે અને આ ત્રણ અને આ ચાર, તો અહીંયા ફ્રન્ટ સાઈડમાં તમને ચાર દેખાશે અને ખૂણામાં એક વધારે દેખાશે. મિત્રો, તમે અહીંયા પકડી લીધું કે અહીંયા આ બીજા કરતા અલગ પડે છે, એ ખૂણામાં જો કંઈ નથી, અહીંયા વચ્ચે છે, વધારાનું છે પણ ક્યાં છે, વચ્ચે. એટલે જો આકૃતિ કઈ નહીં રચાઈ શકે, તો આ આકૃતિ નહીં રચાઈ શકે, બાકીની બધી રચાઈ શકે. તો મિત્રો આટલું સિમ્પલ હોય છે, અને ઘણી બધી આકૃતિના સમ્સ આપણે લેશું, એટલે જેમ તમને ખ્યાલ આવે કે આમાં શું હોય છે. તો મજા આવી મિત્રો, તો બસ આટલું સિમ્પલ. જોઈએ નેક્સ્ટ. ને મિત્રો, અહીં મને લાગે છે સીધે સીધું કંઈક ગણિતનો ઉપયોગ દેખાઈ રહ્યો છે. વાત એવી છે કે એક ચતુર્થાંશ છે, પછી એની સાથે એક અષ્ટમાંશ છે, બરાબર, જેમ છે, અને એનું અનુસંધાન સીધું બે તૃતીયાંશ છે અને પછી જેમ કરીને આપ્યું છે. મિત્રો, આપણે આટલું વિચારીએ કે ભાઈ એક ચતુર્થાંશમાંથી એક અષ્ટમાંશ જવું હોય તો, તો તમે કહેશો સાહેબ આ જે છેદ છે એને ડબલ કરી નાખો ને, તો એટલે કે એક ચતુર્થાંશ છે એને તમે એક દ્વિતીયાંશ વડે ગુણ નાખો છો, તો તરત થશે એક એકું એક, ચાર દુ આઠ. તો આવું આપણે જરા ટ્રાય કરીએ કે આને પણ એક દ્વિતીયાંશ વડે ગણવી તો શું થાય. તો તમે કહો સાહેબ આ તો ઉડી જાય છે બે બે, તો આ ઉડાડી નાખો, કંઈ વાંધો નહીં, અંશ છે તો ઉડી શકે, તો ઉપર શું વહી દઉં, એક તૃતીયાંશ. એવું છે? હા મિત્રો, જરૂર છે. તો મિત્રો આટલું સિમ્પલ હોય છે. ખાલી સ્ટાફ સિલેક્શનના તમને કહી દઉં કે 25 એ 25 ક્વેશ્ચન્સ રિઝનિંગના હોય, કે 25 મેથ્સના હોય, કે પછી 25 ઇંગ્લિશના હોય, કે જીકેના હોય, વાત તો એટલી છે. તમારી પ્રેક્ટિસ છે એ તમને પૂરેપૂરા ગુણ લાવી આપશે. તો મિત્રો, જરાય આળસ રાખ્યા વિના બસ કામને ઉપાડ્યું છે તો પૂરા દિલથી, પૂરા આનંદથી, કારણ કે અબજો રૂપિયા તમને આ બુક્સ, આ તમારી મહેનત, આ તમારા વિડીયોઝ છે એ આપવાના છે. તો વિડીયોઝને પ્રેમથી જુઓ અને પ્રેમથી જોયેલી વાત બધાને જાણ કરો કે ભાઈ મજા આવે છે, અમે મજા કરીએ છીએ, તમે પણ મજા કરો. તો એ મજા છે એ પાછી તમારી પાસે આવવાની છે, કારણ કે દરેક વસ્તુનો કુદરતનો નિયમ છે કે ફરતું અંતે તો તમારી પાસે આવવાનું છે. કોઈને દુઃખ આપશો, ફરતું તમારી પાસે આવશે, કોઈને સુખ આપશો, ફરતું તમારી પાસે આવશે. તો મિત્રો, આ વખતે 2018 આપણું છે, કેમ કે આ વખતે જ આપણા હાથમાં નોકરીનો ઓર્ડર હશે. તો વિશ યુ ઓલ ધ બેસ્ટ, કાલે વધુ તૈયારી સાથે મિલતે હૈ બ્રેક કે બાદ. ઓલ ધ બેસ્ટ.